બેન આવ્યા તો અમે બેબીનું જાય ખેતરમાં, ને અમારી બેન ને છે ને રીંગણા કુણી બિલ્લી આમ ગંધારો હોય, કોયલ કારી હોય, સતુર હોય. હેલો એવરીવન, કેમ છો? ફરીથી એક નવા વ્લોગની શરૂઆત કરી દીધી છે અને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ ફેમિલી. ભાઈ આજે છે ને ભાઈ થોડુંક ઉઠવામાં બહુ મોડું થઈ ગયું. આ જાડી નીંદર જ કેમ આવતી હતી ને કંઈ ખબર જ ના પડી, ઉઠવાનું મન જ નતું થતું. જોકે જોશના મને બે વાર ઉઠાડી ગઈ, મને કે ભાવે સાલો હવે ઉઠો ઉઠો. અને અમારા નર્સભાઈ તો હજી ઉઠતા છે અને મારા મમ્મી તો આજે છે ને, એટલે જોશને તો વહેલું ઉઠવાનું હતું. તો કે આમે જોકે જોશને વહેલી તો ઉઠી જ જાય, પણ આ જોશને કેટલાક વાગે ઉઠી ગઈ હતી? આમ 4:30-5 વાગે નીંદર કોઈને ખબર હોય તું મને કઈ ફેમિલી બરોબર, આપડે હાથ નીંદર માં હું ગમે મને ગમે કહી છે તો આપડે હાથ પાડીએ કે હા, કેમ કે પછી નીંદર હજી આવતી હોય તો શું કરું બરાબર ને. અટણ પછી તો હું છે ને ઘોડીયા માં ઉભું રહીને આવતું રહીએ ને, એટલે મેં કીધું પડે પડે તો વાંધો ના આવે ને. એટલે ગરમી ગરમી થઈ ગયેલા છોકરી તો, એટલે બહુ કામ કર્યું લાગે. હું તે અટણ કેટલું કામ કરી નાખ્યું? એક પૂરતા બાકી રહ્યા બસ, બાકી બધું કરી નાખે. ઓ બાપા, એ આ માખણના પિંડા તો છે કઈ ઘટે બાકી. હે તમાશે, હજી તો આમાં છે સ્ટોસ ના લેવાનું બાકી લાગે કા. હવે આનું કઈક બનાવી ને, હવે આપડે પછી ઘી નું બનતું હોય તો હવે તું બોલ કેમ કે પછી સાંભળવાનો જ દેશે. તીખા મરચા ને ધાણા શું કરવાના હે? એને શું કરવું તારે? ઓ બાપા, કઢી કઈ ને આજ તો મારું બગાડી નાખ્યું ભાઈ બધું. ફેમિલી છે ને ભાઈ ગામમાં તો ગયા એટલે પોપટ થઈ ગયો, કેમ કે ભાઈ ત્યાં બકાલું મળ્યું જ નહીં. જોશના મને આમાં કઈક જુગાડ કરવો પડશે કે રીંગણા મીંગણા ગોતું એ કે તો જો રીંગણા ગોતે, કેમ કે છે ને ભાઈ ગામમાં યાર દુકાનો કોઈ ખુલ્યું નતું ને, એને ફટાફટ કરવું એ બધી. એ કે મને કે જલ્દી કઢી બનાવી નાખો જલ્દી ખાઈ લે, મને ખબર હતી મને કઢી ભાવતી નથી, એટલે આપણું કામ થઈ ગયું. એટલે જો રીંગણા તોલ લીધે, આપણું કામ થઈ ગયું. તે કેટલા રીંગણા વળી તોલ લીધા? હજી તો છે પણ એટલા જ મારે કા ખાવાનું કે નહીં કે નહીં આપણે મમ્મી ભરતભાઈ અહીં નહીં ખાય અને અહીંયા આવીને નહીં ખાય. આવીને ખાય તો કામ, હોશિયાર રીંગણા થઈ જાય બધી ને, બધી નો એક એક રીંગણું જોઈ. 5 રીંગણા છે, એક તમારો એક મારો એક ભરતભાઈ. આમાં જે ભેગું કઈક નાખવાનું હોય છે ને? ત્રણ દિવસ પેલા લગભગ એમને પડ્યા હતા, પાણી તો લગભગ કાલે કે 2 દિવસ પેલા જ આવ્યું. મકાઈ ને છે ને પલટરે ને, એટલે પોસી પડે એટલે ફટાફટ. જોશનાને ખેડૂતમાં બધી ખબર પડે, ખેતી કેવી રીતના કરવી, બાજરો કાંઈ વાઢવો કાંઈ પાવાનો હોય, બધી ઓલ ટોટલી ખેતી. તમે ત્યારે ગમે ત્યાં કમેન્ટ કરી દેજો, જોશના બધી તમને સજેશન કરી દે. મને તો ખબર જ હોય ને. એટલે અત્યારે અમે આવ્યા છીએ ભાઈ અમારા ખેતરની અંદર, કેમ કે ભાઈ નાળીના બગીચાની અંદર છે ને તો તાલિયાનો સ્ટોક થઈ ગયો હતો. જોશના હારી હારીને તાલિયા, મને કે ભાવે હાલો કે આખો તાલિયા કાપવાના છે ને ખાતરામાં નાખવાના છે. ભાઈ હું તો હા હા થઈ ગયો, મારી મેરે કેટલા તાલિયા લેવા લેવાના, ગદની પોઈતે છે ને બે ને બે શેર ગાય અત્યારે લઈને. એમની મારી મેરે 100 હાર્યું તે પણ તે કાંઈ શાર જ લઈ લીધા. અમારી કચરા પેટી જેવું કહું કે ગમે એ કહો, કેમ કે બધી હોય ને આમાં જ નાખવાનું હોય છે. જો ભાઈ આ ઊંડું તો જો મને કઈ દેખાતું નથી, અહીંથી તો બધી મેડમ એક પછી એક નાખી દે. આમ ધ્યાન રાખજે હો તાલિયા ભેગી, તું એ ન હોય જતી તને આવડે ભાઈ. આમાં પગથિયા હતા તો ભાઈ અહીં પગથિયા હતા, બધી બુરાઈ જાય કેમ કે છે ને ભાઈ
તો મને નથી સાંભળતું, મારા પપ્પાના પપ્પાના વખત નું લગભગ આ ખાતરું હતું. આપડા માંડા બાપા ગયું હતું. હાલ જો તું ઉતેર તો પછી આપણે, તું પછી નીકળી જા કે ને આપણે જોઈએ. બીલીપત્રી છે અને બધા બહુ ગોતતા હોય છે ભાઈ. ચાર મખી મુખી ચાર મુખિયા માંથી ગોત ધ્યાલ તો તું કે હું આપું. હા માની જવાય બરાબર કે ન મળે એમ કે મળી જાય, બહુ અઘરું હોય યાર. એટલે અમારી વારીમાં જો ભાઈ બીજોરા નું ઝાડ છે તો બીજોરા જો તમે આટલા બીજોરા છે. જો અહીંયા છે, અહીંયા બે છે, પછી અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, બધીમાં ભાઈ છે ને. અમારા બિલોર આ ઝાડ છે ને બીજોરાનું તો ઘણા બધા છે ને ભાઈ. આનો ઉપયોગ છે ને ઘણા ઘણા પથરીમાં કરતા હોય છે, આથણામાં કરતા હોય છે. તો કોઈ સારા કામ માટે ઉપયોગ થતો હોય ને તો તમે ત્યારે કમેન્ટ કરીને કહેજો, કોઈને પણ જોતું હોય તો આપણે એકદમ ફ્રીમાં આપશું. નક્ષ પણ નેદવા આવ્યો છે ભાઈ. નેતા આવડે ને તને? હા તો નેજ જોવાલજો. હા એલા મમ્મી ભાઈ મારા મામા ત્યાં ગયા તો આવી ગયા. મમ્મી હું શું લાડવા ખાતી? તો કહો એકલા એકલા તમે લાડવા ખાયા? તમારે પાર્સલ નો કરી લેવાય? બાપરે આપણાથી સહન નહીં થાય. આવું બધું કહી તો પછી આપણે મોટા પાણી નો આવે. આને નેદવાનું કીધું અને આ ઉભે ઉભે નેદ ને આમ કે ઉભે ઉભે કોઈ નેદ આવી પેલા જોતા મારા સામુ જઈને કેતો એ કરતો પેલા બગલો તે પાયરો હતો. હું આમ સેટે થયો હતો ને તો તારી મેરે હતો, હું બાજુમાં આવ્યો તો ભાગી ગયો. એને ખબર પડી ગઈ કેમ? મને ખબર છે ફેમિલી કેમ કે એને કદના પકડી પકડી જીવડા ખાવા વાળો દેખાતો. ભલે ધોરાજ પાક જેવો બગલો કામ તો કારા જ કરતો હોય જ ને. બગલા રૂપાળો હોય ને તો ઈ આમ ગંધારો હોય, કોયલ કારી હોય, સતુર હોય. અચ્છા એવું હોય? આવી બધી મને નથી ખબર, આને ખબર છે ફેમિલી. મારી બેન આવ્યા તો અમે બેબી નું જાય ખેતરમાં ને અમારી બેન ને છે ને રીંગણા નથી થતા એવું છે ને તમારે તો રીંગણા ને ભીંડા આવશે ભાઈ. હાલશે ને? એટલું હાલશે તો અહીંથી આ એક રીંગણું તળ લઉં એમાંથી. તો ભાઈ જો અમારે આવા રીંગણા છે જાગુ બેન ને કે હાલશે ને આવા તમારે? જાગબેન છે એ ભીંડા ઉતારવા મીંડા. પછી એને ભીંડા ખાવા હોય ઉતારે. આમાં તો બાકી કરડે લારું એટલે હરખા ઉતારશો, બાકી ખંભાર્યો સેટું છે. આપડે હવે જાગબેન ને પૂછીએ જો આમાં પોપિયાના પટ્ટા છે તો. જો જગબેન હા ભીંડા ઉતારે તો તમારે બેન પોપિયા લઈ જવાના છે? હાલો તો ભાઈ એમાં એક પટ્ટો છે તો પાડી દો. તો ભાઈ જો અહીંયા જો પટ્ટા છે એ પાડી લઈએ. તો જો ભાઈ આપણે ત્રણ પોપિયા આંબી લીધા તો હવે પાડવાના છે તમારે? હાલો તો આગળ રીંગણીમાં જોઈએ. હજી આમ રીંગણિયું છે, આ રીંગણું તો લઈ લો. આ રીંગણું મને તો એમ કે રસોઈ બનાવવાનું છે કે મોડું થાય પછી કેતા ને. મેં કીધું આપડે તો પેલા જવા દેવી જ પડે. બાકી જો ગરમા ગરમ રોટલી બને તો ભાઈ જમવાનું છે. અને આજે લગભગ જોશ ના જમવા માટે મને કીધું તું ખરી સેવ ટમાટા નું શાક બનાવ્યું હશે. તો જો આમાં છે સેવ ટમેટા નું શાક આપણા માટે તીખું તીખું. બાકી આપણું આજુ દહીં કેવું ભાઈ મેળવી ગયેલ છે ઢેફા જેવું. અને હવે રોટલી થાય તો હવે પછી જમી જ લઈએ. અને બાકી બસ આજનો વ્લોગ લાંબો થઈ જાય અને પછી મજા ન આવે એના માટે થઈને આજનો વ્લોગ પણ આપણે કરી દઈએ છીએ. એન્ડ જય દ્વારકાધીશ, જય માં મોગલા. અને હું નવો વ્લોગ લઈને આવું ક્યાં સુધી તમારા બધાનું ધ્યાન રાખજો. ફેમિલી મેમ્બર નવો વ્લોગ સાથે મળીશું. બાય બાય.